તો પીએમસી બેંક કૌભાંડ હવે જીવલેણ બની રહ્યું છે. આ કૌભાંડે એક મુંબઈના ગરાનો જીવ લીધો છે. સંજય ગુલાટી નામના વ્યક્તિએ પીએમસી બેંકમાં 90 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. એટલું જ નહીં, સંજય ગુલાટી અને તેનો દીકરો જેટ એરવેઝ કંપનીમાં કામકાજ પણ કરતા હતા. જો કે આ કંપની પણ બંધ થતા નોકરી જતી રહી હતી. તેમનું ઘર જ પીએમસી બેંકમાં જમા કરાયેલા 90 લાખના વ્યાજ પર ચાલતું હતું અને હવે આ રૂપિયા પણ કૌભાંડમાં ફસાઈ ગયા હતા, જેથી ઘરની આર્થિક સ્થિતિ વધુ ખરાબ બનતી હતી. આ સ્થિતિ સહન ન કરી શકતા તેમને એટેક આવી ગયો અને તેમનું અવસાન થઈ ગયું છે. તો પીએમસી બેંક મુદ્દે હવે સીએમ ફડણવીસે પણ બોલવું જ પડ્યું. એક પત્રકારે કરેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ કૌભાંડથી સરકારને કોઈ લેવા દેવા નથી, તેવું કહીને છટકી નહીં શકું. ભલે આરબીઆઈ સાથે આને લેવા દેવા હોય, અમે તપાસ કરી રહ્યા છીએ. પીએમસી બેંકેચા જો વિષય આપણ યા ઠિકાણી માંડલાય તો અત્યંત મહત્વાચા છે. આરબીઆઈની કદી અસ મટલેલ નહીં કે સ્ટેટ ગવર્નમેન્ટચા યાચ્યાવર કંટ્રોલ આહે. ही मल्टी स्टेट अशा प्रकार की बैंक आहे आणि याचं लायसेंसिंग आणि सगळी अथॉरिटी ही आरबीआई चीच आहे. पण असं म्हणून आम्हाला आमच्या जबाबदारीतून दूर जायचं नाही. मुळामध्ये याच्यामध्ये ईओडब्ल्यू मध्ये आम्ही ऍक्शन सुरू केली आहे. यातले कल्प्रिट जे आहेत त्यांना आम्ही अटक केलेली आहे. त्यांची सगळी संपत्ती आम्ही जप्त करतोय आणि कायदेशीर दृष्ट्या ती संपत्ती देखील ભવિષ્યમાં લીલાવ હોય ત્યાં.